અરવિંદ કેજરીવાલ જે નેત્રંગમાં જે જંગી જનસભા યોજી તેમાં ચેતર વસાવાની ભરૂચ લોકસભામાં જાહેરાત તો કરી જ દીધી હતી પરંતુ તેના કારણે હવે કોંગ્રેસમાં ભંગાળ શરૂ કરી દીધી છે ચેતર વસાવામાં વાંધો ઉઠાવ્યો છે આ નામ જાહેર થતાં કોંગ્રેસમાં શું પરિસ્થિતિ સર્જાઈ તેની આગળ આપણે વાત કરીએ કે આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભાની સીટ બની ત્યારે આપ કોંગ્રેસ અને ભાજપ સાથે હવે બીટીપી પણ સીટ મેળવવા માટે મથામણ કરી રહ્યા છે તેવામાં અરવિંદ કેજરીવાલે સાત જાન્યુઆરીએ ભરૂચ સીટમાંથી આમ આદમીમાંથી ચેતર વસાવાનું નામની જાહેરાત કરી દીધી છે ચેતર વસાવા જે હાલમાં તેના પર ચાલી રહ્યા કેસમાં જેલમાં બંધ છે ત્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની વાતો ચાલુ રહી છે ત્યારે કોઈ પણ વિચાર કર્યા વગર અરવિંદ કેજરીવાલે નામની જાહેરાત કરી દીધી છે અને ઇન્ડિયા ગઠબંધનમાં વિવાદ ઊભો થયો છે જેને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ સંદીપ માંગરોલાએ ચેતર વસાવવાની જાહેરાતને અવ્યાજબી અને ખોટી દર્શાવી છે કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈત્ર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત જણાય આ પ્રમાણે આદિવાસી મતબેન્કનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપુ આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબતનું જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માંગુ છું કે આવી કોઈપણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે આદિવાસી સમાજનો મુદ્દો છે ચૈતર વસાવા માત્ર પ્રતિક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ મતોનું વિભાજન થાય એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને આદિવાસીના અધિકારો અને હક્કો માટે ખરા અર્થમાં લડત આપવી હોય તો એમણે કોંગ્રેસ કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવું જોઈએ એવી મારી એમને પણ વિનંતી